જય શ્રી કૃષ્ણ કલરવ મોડેલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આજનો આપણો વિષય છે આસપાસ. આસપાસની અંદર આપણે ચેપ્ટર નંબર જે કઈ 6 છે ઓકે જળ એજ જીવન એના વિશે આપણે વાત કરી હતી ઓકે જે કઈ ઐતિહાસિક સ્થળો હતા આ સિવાયના તળાવ હતું ઓકે આ તળાવ છે કોણે જે સમયના રાજાએ બંધાવ્યો હતો આની બધી આપણે થોડીક વાત કરી હતી. નેક્સ્ટ હવે આપણે પેજ નંબર 56 પર આવેલા છે ઓકે તો પેજ નંબર 56 બધાએ ખોલીને રાખવાનું છે. આના વિશે વિચારો ઈસવીસન 1986 માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો ઓકે 1986 ની વાત છે જ્યારે જોધપુર અને એની આજુબાજુના વિસ્તારમાં વરસાદ હતો નહીં. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી બરાબર જે પહેલાના જમાનામાં વાત કરી હતી એવી વાવ અને તળાવ જે કઈ હતા એમને યાદ આવ્યા. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતા વધારે કચરો બહાર કાઢ્યો. શું કર્યું 200 ટ્રક કરતા પણ વધારે કચરો છે એ વાવમાંથી બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ શું થાય ભૂલાઈ ગઈ. એટલે આપણા મનુષ્યનો શું કહેવાય કે સ્વભાવ જ એવો છે આપણે જ્યારે જરૂર હોય ને કહેતા નથી કે જ્યારે આપણે જરૂર હોય ને ત્યારે આપણે ખાડો ખોદવા બેસીએ બરાબર. પાણીની જરૂર હોય ત્યારે કુવા ન ખોદાય. પહેલેથી આપણે શું કરવું જોઈએ તો કે એનું જતન કરવું જોઈએ ઓકે. નેક્સ્ટ તમને કીધું છે કે ચર્ચા કરો. પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કુવા છે. તેના દાદી કહે છે કે 15-20 વર્ષ પહેલા આ કુવામાં પાણી હતું બરાબર. પુનિતા જ્યાં રહે છે ત્યાં કુવા છે અને એ કુવામાં 15-20 વર્ષ પહેલા જોજો 15-20 વર્ષ પહેલા ત્યાં એ કુવામાં પાણી હતું. પરંતુ અત્યારે કુવાનું પાણી છે સુકાઈ ગયું છે. હવે કુવાનું પાણી સુકાઈ ગયું છે તો કેમ સુકાઈ ગયું છે એના કારણ શું છે? તો પહેલું કીધું છે કે ઇલેક્ટ્રિક મોટરની મદદથી જે કઈ કુવા છે કુવામાંથી શું કરવામાં આવે છે પાણી છે એમને વારંવાર ખેંચવામાં આવે છે. ત્યાર પછી જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું તે હવે ત્યાં હતું નથી બરાબર. કુવામાં જે કઈ વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું હતું એ હવે કુવામાં સંગ્રહ કરવામાં નહોતું આવતું બરાબર. પહેલાના જમાનામાં શું હતું કે કુવાની આજુબાજુનો વિસ્તાર છે કેવો હતો? કાચો હતો. કાચો હોવાને કારણે શું હતું કે જ્યારે ચોમાસાની સિઝન આવતી ત્યારે વરસાદનું પાણી ધીમે 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 ક્યાં ઉતરતું? જમીનની અંદર ઉતરતું અને ત્યાંથી પછી એ કુવા સુધી પહોંચતું. પણ હવે તો શું થઈ ગયું કે આપણે જરૂર સિવાયની બધી વસ્તુને આપણે શું કરી દીધી? પાકી કરી દીધી. સિમેન્ટ કપચીથી એમને પાકી કરી દીધી. તો હવે સ્વાભાવિકપણે સિમેન્ટ કપચીવાળા રોડમાંથી નીચે પાણી ઉતરવાનું છે નહીં ઉતરે ઓકે. થર્ડ નંબર પર લીધું છે કે વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. અને ચોથું આપણે તેના માટે બીજું કોઈ કારણ છે તો સમજાવો. હા આપણે શું કરીએ છીએ મન ફાવે એનું પાણીને મેળવીએ છીએ અને વેસ્ટેજ પાણી છે આપણે ખૂબ જ પ્રમાણમાં કરીએ છીએ ઓકે. આજની વાર્તા જોઈએ તો ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે. હવે એ આપણે બાજુનું જે કંઈ પેજ છે પેજ નંબર 57 એમના પર આપેલું છે કે આપણને અત્યારે હાલમાં પાણી કઈ કઈ જગ્યાએથી મળે છે. તો પહેલું પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં આવે છે. હવે આપણે તો અહીંયા ઓછું છે પણ જે જગ્યાએ પાણી નથી આવતું તે જગ્યાએ શું થાય છે? તો કે ટેન્કર એટલે કે ટાંકો બરાબર. પાણીનો ટાંકો ભરાઈને આવે છે અને એમાંથી જે લોકોને જેટલું પાણી જોતું હોય એટલું પાણી એ પીવા માટે લઈ શકે છે બરાબર. અલગ અલગ વાસણ લઈને જવાના અને એમાં ભરી દેવાના. ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભું રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે શું કરે છે? ઝઘડે છે. આ નંબર 1 થઈ ગયું. ક્યુ તો કે ટેન્કર દ્વારા બરાબર. ટેન્કર દ્વારા પાણી છે અમને મળે છે નંબર 1. નંબર 2 પર કીધું છે કે અમે કુવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કુવો 1 વર્ષ પહેલા સુકાઈ ગયો. હવે અમારે બીજા કુવા સુધી પહોંચવા દૂર ચાલવું પડે છે. એટલે કે બીજો નંબર શેના દ્વારા? તો કે કુવા દ્વારા પાણી મેળવે છે. પહેલા નજીકમાં કુવો હતો એ હવે શું થઈ ગયો છે? સુકાઈ ગયો છે. એટલે એમના કારણે
અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ ક્યારેક તે ગંદુ હોય છે. આપણે આવું કરીએ છીએ બરાબર, આપણામાં આવું જ થાય છે. શું થાય છે કે ભાઈ આપણી ઘરે પાણી આવે છે કલાક દોઢ કલાક માટે, તો આપણે શું કરીએ છીએ મોટર ચાલુ કરીને જે કંઈ પાણી છે એમને આપણા ઘરની ઉપર અથવા તો નીચે આવેલો જે કંઈ ટાંકો છે એ ટાંકાની અંદર, એ ટાંકીની અંદર શું કરીએ છીએ સંગ્રહ કરીએ છીએ. ને પછી આપણે દિવસ દરમિયાન જે કંઈ પાણી જોઈએ છે એમને આપણે નળ દ્વારા ઉપયોગ કરીએ છીએ. અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. ફોર્થ નંબર એ થયો બરાબર. ફોર્થ શું થયો? તો કે ટાંકીમાં સંગ્રહ કર્યો. ફોર્થ નંબર પર તો કે નળ દ્વારા. ઓકે, નેક્સ્ટ તમને કહ્યું છે કે નજીકમાં હેન્ડપંપ. હેન્ડપંપ એટલે આપણે સાદી ભાષામાં એમને ડંકી કહીએ છીએ. ઓકે, તો હેન્ડપંપ છે પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે બરાબર. હેન્ડપંપ દ્વારા મળતું પાણી કેવું છે? ખારું છે. કેમ કે જે કંઈ કૂવા આગળ છે અથવા તો જે કંઈ બોરવેલ આગળ છે, બોરવેલનું પાણી કેવું છે? ખારું છે. એટલા માટે અમને પીવાનું પાણી છે એ વેચાતું લેવું પડે છે અને જે કંઈ વાપરવાનું પાણી છે એ ખારું પાણી વાપરે છે. નેક્સ્ટ, અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે, હવે અમને કોઈ મુશ્કેલી નથી. અમારે બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે, અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ બરાબર. બોરવેલ સાથે મોટર મૂકી દીધી છે, હવે જ્યારે અમને પાણી જોઈએ છીએ ત્યારે મોટર ચાલુ કરે એટલે પાણી આવે છે. અને છેલ્લું આપેલું છે કે અમે પાણી છે એ કેનાલમાંથી મેળવીએ છીએ. નેક્સ્ટ પેજ નંબર છે 58 છે, એના પર જુઓ. બધાને જીવવાનો હક છે તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુક તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી બરાબર. અમુકને પીવા માટે પણ પૂરતું પાણી નથી મળતું, જે કંઈ કચ્છના અંતરિયાળ ગામો છે. ઓકે, રાજસ્થાનના જે કંઈ અંતરિયાળ ગામો છે આ બાજુ જે કંઈ ગામો છે એમાં એમને પીવા માટે પણ પૂરતું પાણી નથી મળતું. પીવા માટેના પાણી લેવા માટે પણ એમને દૂર દૂર સુધી કિલોમીટરો સુધી ચાલીને જવું પડે છે. ઓકે, આવું કેમ હશે? તો કેટલાક લોકોએ પીવાનું પાણી ખરીદવું પડે છે. શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે. કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલાક અંશે સાચું છે? તમે ક્યારે આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે કેમ પંપ જોડે છે બરાબર. જો પાણી મળે છે તો બધાને સરખું જ મળવું જોઈએ, એકને ઓછું એકને વધારે, આવું કેમ? કેમ કે ધરતી ઉપર રહે છે બધાને, પાણી છે બધાની સંપત્તિ છે. ઓકે, આના રીતે બીજા કેટલાક લોકોને મુશ્કેલી પડે છે. હવે નીચે તમને એક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો હાઇડ્રોલિક વિભાગ બિલ આપેલું છે, એટલે કે પાણી બિલ આપેલું છે. નીચે તમને ક્વેશ્ચન આપેલા છે, આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે? તો કે આ બિલ છે સુરતના હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી આવેલું છે. શું તમને પાણીનું બિલ ઘરે મળે છે? મળે છે ઓબ્વિયસલી બરાબર. એ ક્યાંથી મોકલવામાં આવે છે? તો કે પોસ્ટ ઓફિસ દ્વારા મોકલવામાં આવે છે. હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે તમે શું વિચારો છો? તો કે આ જે કે હાઇડ્રોલિક વિભાગ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ભાગ છે, અને એના ભાગરૂપે અહીંયા શું લખવામાં આવ્યું છે? હાઇડ્રોલિક વિભાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે. બિલ કોના નામ પર છે? તો જુઓ, બિલ છે એ પૂજન પટેલના નામ પર છે. દેખાય છે? સેકન્ડ લાઈન છે, બીજી લાઈન છે, એમાં લખેલું છે પૂજન પટેલ. દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે? તો દરેક મહિને એમને 170 રૂપિયા જેટલું ચૂકવવું પડે છે. શું તમારે પણ પાણી માટે કોઈ બિલ ચૂકવવું પડે છે? તો કે હા, અમારે સરેરાશ મહિને 100 રૂપિયા, એટલે કે ખાલી 100 રૂપિયા છે એ પાણી માટે ચૂકવવાના રહે છે. નેક્સ્ટ, હવે કીધું છે તમને પેજ નંબર 59 પર આ કરી શકાય. કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારના લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બંધાવે છે બરાબર. જૂના છે એમને શું કરે છે? રિનોવેશન કરે છે, એટલે કે એમનું સમારકામ કરાવે છે. અને ઘણી જગ્યાએ કોઈ એવી જગ્યા હોય તો
तो ત્યાં નવા જે કઈ નાણા છે એ પણ બંધાવે છે અને એક પ્રકારે શું કરે છે તો કે એક પ્રકારે વ્યવસ્થા કરે છે પાણીને સંગ્રહિત કરવા એક સમૂહ જેનું નામ તરુણ ભારત સંઘ છે તેમણે દળતી માઈને કેવી રીતે મદદ કરી તો કે આ દળતી માઈ છે તમને જે ફોટામાં દેખાય છે ને દળતી માઈનો ફોટો છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે બરાબર કોઈ એવું તો કે રાજસ્થાન અને રાજસ્થાનનું અલવર જિલ્લો એ અલવર છે જિલ્લો છે અને એના એક ગામમાં રહે છે બરાબર તો કે દળતી માઈ ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે બરાબર દિવસમાં શું કરવું પડે છે તો કે એમને રસોઈ બનાવવાની હોય છે પ્રાણીઓને સાચવવાના હોય છે અને જે પ્રાણીઓ માટે પીવાનું પાણી છે એ લાવવા માટે હવે ગામમાં તો શું છે કે કૂવો છે કૂવામાંથી આપણી જેમ નથી કે ઘરે સીધો નળ આવે છે તો ગામમાં કોઈ એક કૂવો છે ને કૂવા એથી ઘર સુધી પાણી લાવવાનું છે બરાબર પ્રાણીને તો કાંઈ એક ગ્લાસ પાણી એ થાય નહીં એમને તો વધારે પાણી જોઈએ તો શું કીધું છે કે રાતના રાત કયા જાય છે આ સ્ત્રીઓને પાણી લાવવા માટે ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે દળતી માઈ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું બરાબર ગામના લોકોએ અને આ જે કઈ સમૂહ હતો એમને સાથે મળીને ગામની અંદર એક તળાવ બનાવ્યું જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે કેવી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે અને લોકોને વધારે દૂધ મળતું થયું છે અને તેઓની જે કઈ કમાણી છે એમાં પણ વધારો થયો છે જે કઈ સંઘ છે નામ શું છે તો કે તરુણ ભારત સંઘ બરાબર એમસીક્યુમાં પૂછાય છે યાદ રાખવાનું છે કે દળતી માઈને કયા સમૂહે અથવા તો કયા સંઘે મદદ કરી હતી તો કે તરુણ ભારત સંઘ નામનો જે કોઈ સમૂહ છે એમણે મદદ કરી હતી નેક્સ્ટ તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે તો સિમ્પલ લોકો પાણીની પરેશાની માટે શું કરે છે કાં તો પછી ટેન્કર મંગાવે છે બરાબર કાં તો પછી કોઈ બોરવેલ કરાવે છે અને બહુ જ જો ગામડા લેવલે હોય તો નાનું સરખું તળાવ કે કુવા છે એ ખોદાવે છે શું કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે હા ઘણી જગ્યાએ આપણે પણ જોયું ને કે રાજસ્થાનની અંદર ઘણી જગ્યાએ શું થાય છે કે કુવા અથવા તો વાવ છે એમનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે ઓકે તો અહીંયા આપણું જે કંઈ ચેપ્ટર નંબર 6 છે શું થાય છે કમ્પ્લીટ થાય છે હોમવર્કની અંદર જે કંઈ સ્વાપોદીમાંથી હું તમને ફોટા મોકલું એ સારા અક્ષરે લખવાનું રહેશે ઓકે તો આજના માટે આપણું જય શ્રી કૃષ્ણ